સમાચારમાં આગળ વાત કરીએ. સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જર્જરિત મકાનને લઈ અને જનતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જનતાની વહારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. જર્જરિત બિલ્ડિંગો મુદ્દે મંતવ્ય ન્યૂઝની મુહિમ. મુંબઈ જેવી ઘટના સુરતમાં ન બનવી જોઈએ તેને લઈ અને મંતવ્ય ન્યૂઝ ખાસ મુહિમ હાથ ધરી છે. પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગો માં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. 5000 પરિવાર જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે. મકાનોના સ્લેબ પડતા રહીશો ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે રહીશો ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે. મકાનોના સ્લેબ પણ પડી જાય છે. આખરે દિવસે છત પડવાની બનાવ અથવા તો તિરાડો પડવાના બનાવ સતત સામે આવતા રહે છે. વરસાદના મોસમમાં દિવાલોમાંથી ભેજ પણ આવે છે. ઘણી વખત વરસાદનું પાણી પણ ઘરમાં ટપકતું હોય છે. આ પ્રકારના મકાનો સુરતમાં આવેલા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા છે, જેમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જુઓ છો, છતની જે હાલત થઈ છે, જેમાં પોપડા ઉખડી ગયા છે અને સળિયા પણ હવે દેખાવા લાગ્યા છે. વાત કરીએ સુરતથી મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે સીધા જોડી ગયા છે. સંજય, જે રીતે વાત કરવામાં આવે કે મંતવ્ય ન્યૂઝ ખાસ મુહિમ સુરતમાં ચલાવવાનું શરૂ કર્યું છે, જે લોકો આ પ્રકારના મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને બીજી તરફ એસએમસી દ્વારા કોઈ પગલાં નથી લેવાતા અને એસએમસી માત્ર નોટિસ આપી અને સંતોષ માની રહ્યું છે, શું કહેશો આ અંગે? મુંબઈમાં જે પ્રમાણે જર્જરિત એપાર્ટમેન્ટમાં મજબૂરીથી રહેતા લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ 7000થી વધુ પરિવારો જર્જરિત આવાસમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કારણ કે પ્રશાસન તેમની વાત નથી સાંભળી રહ્યું. માત્ર 2012માં જે મકાનો બન્યા હતા, કહી શકાય કે 7 વર્ષ પહેલાં જે મકાનો બન્યા હતા તે જર્જરિત થઈ ચૂક્યા છે. અહીં આપને બતાવી દઉં કે સુરતનો ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી કોલોની જે આવી છે, આ કોલોનીનું આ એક એપાર્ટમેન્ટ છે. આ પ્રકારે 15થી વધુ એપાર્ટમેન્ટો બનાવવામાં આવ્યા છે, 1200થી વધુ ફ્લેટ છે અહીં. ત્યારે જર્જરિત અવસ્થામાં આ એપાર્ટમેન્ટ જોઈ શકાય છે. બીમ જે છે, જેના પર મકાનનો આધાર હોય છે, બીમમાં તિરાડો પડી છે. બહારથી આ દ્રશ્યો છે, ત્યારે અંદરના દ્રશ્યો પણ આપણે જોયા છે કે સ્લેબ તૂટી રહ્યો છે, સળિયા તૂટીને નીચે પડી રહ્યા છે, લોકો ઇન્જર્ડ થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ જે પરિવારો જર્જરિત આવાસમાં રહેવા મજબૂર છે, તેમના જીવના માથે જોખમ તોળાઈ રહ્યું છે. અહીં મંતવ્ય ન્યૂઝ જ્યારે પહોંચ્યું ત્યારે એક આશા અપેક્ષા લઈને જે રહીશો છે, રહીશો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને તેઓ પોતાની રજૂઆતો કરી રહ્યા છે કે આવાસ જર્જરિત છે. છેલ્લા 5 વર્ષથી તેઓ આ જર્જરિત આવાસમાં રહેવામાં તે મજબૂર બન્યા છે. આજે મહિલા સામે ઊભી જોઈ શકાય છે કે એના ફ્લેટની અંદરથી જ્યારે સ્લેબ તૂટીને પડ્યો ત્યારે તેમને માથામાં ગંભીર ઈજા કહી શકાય. સદનસીબે તેમને જીવ બચી ગયો છે, પરંતુ ઇન્જર્ડ થયા છે તેઓ. જણાવશો તમારા મકાનમાં કયા પ્રકારની હાલત છે, શું પરિસ્થિતિ છે અને આ કેવી રીતના વાગ્યું છે? મકાન કા તો વહી હાલત હૈ, ઉસસે બુરા હાલ અબ ક્યા હોગા મકાન કા. કભી ભી હમ લોગ મર સકતે હૈ, 3 બચ્ચે ઓર 2 મિયાં બીવી કભી ભી મર સકતે હૈ. વહી હાલ હૈ, અભી તક મેરા ઇતના ઇલાજ મે 30-40 હજાર રૂપિયા ચલા ગયા હૈ પેર સે લેકે. માથામાં જે પ્રમાણે ઇન્જરી થઈ છે, સ્લેબ પડવાથી ઇન્જરી થઈ છે, આ જ પ્રકારની પરિસ્થિતિ તમામ સ્લેટોમાં જોવા મળી રહી છે. ત્યારે વારંવારની રજૂઆતો કરી છે, જે પબ્લિક અહીં ઉપસ્થિત થયું છે મંતવ્ય ન્યૂઝને તેઓ પોતાની હૈયાવરાળ સંભળાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જીવના જોખમે તેઓ નાના બાળકો સાથે રહેવા માટે મજબૂર છે, પરંતુ પ્રશાસન તેમની વાત સાંભળી નથી રહ્યું. સુરત મ્યુનિસિપલ કમિશનરને વારંવારની રજૂઆતો છતાં તેમની વાત સાંભળવામાં નથી આવતી. આ જ પરિસ્થિતિમાં 5 વર્ષથી તેઓ રહી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો સામે આંખ આધાર કાન કરવામાં આવી રહ્યા છે. અહીં જે આપણી સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીએ. બતાવો મનોજભાઈ કે ક્યારથી આ પરિસ્થિતિ છે અને કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી ચૂક્યા છો આપ? આ ખરેખર તો 2012માં બનેલા અને અહીંયા અન્ય લોકોને આવાસ ફાળવવામાં આવેલા હતા, પણ એ લોકોએ આ જર્જરિત હાલત હોવાથી એ લોકોએ પોતે જ્યાંથી આવેલા હતા ત્યાં એ લોકોએ કંઈક ડિમાન્ડ કરેલી હતી, તો એ લોકોને ત્યાં બનાવીને આપ્યા. અને અહીંયાની એકદમ બિલકુલ ખંડેર હાલત હતી બરાબર, તે છતાં બીજા લોકોને અન્ય લોકોને ફાળવવામાં આવ્યા, અન્ય અસરગ્રસ્તોને એ ફાળવવામાં આવ્યા. અને એ જ્યારે બી એ લોકો આ બધા આવ્યા તે લોકોએ એક અરજી કરી કે અહીંયા આ બહુ ખંડેર હાલત છે, થોડું કમસે કમ રિપેરિંગ કરીને આપો. અહીંયાની લાઇટ મીટર આ તે બધું કપાઈ ગયું હતું, પાણીનું કનેક્શન, લાઇટ બિલ, વાયરિંગ બધું
તે છતાં એ લોકોએ 2017 માં અરજી આપેલી હતી. ચોક્કસ સૌથી મહત્વનો મુદ્દો એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આવાસો જર્જરી થતા આમ છતાં અન્ય પરિવારોને ફાળવવામાં આવ્યા, ત્યારબાદ રજૂઆતો કરવામાં આવી કે જર્જરિત આવાસની ફાળવણી શા માટે કરવામાં આવે છે, તો પણ ચોક્કસ જવાબ નથી મળ્યો. જ્યારે રજૂઆત કરવામાં આવી, શું જવાબ આપને અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો? અમે જ્યારે રજૂઆત કરી ત્યારે એ લોકોએ એક લેટર આપ્યો અમને, અને એમાં આ ચોક્કસ જણાવ્યું છે કે એ લોકો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતનો રિપોર્ટ તૈયાર કરવા માંગે છે, અને એ લોકો એક આ સ્ટ્રક્ચર એ લોકોની નિમણૂક કરવાની છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે એન્જિનિયરોની, બરાબર. પણ એને પણ એક મહિનો થઈ ગયો છે, એની તારીખ તમે જુઓ તો એ લોકોએ જે જવાબ આપ્યો, અમે અરજી આપેલી છે તેની એક મહિના પછી અને 10-11 દિવસ પછી એ લોકોએ આ જવાબ આપ્યો, છતાં પણ હજુ સુધી એ લોકોએ કંઈક કામ નથી કર્યું. ચોક્કસ અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા. સંજયજી બતાઈએ કે આપકી બાત સુનને મેં નહીં આ રહી હૈ, જર્જર આવાસ મેં લોગ રહેતે હૈ, જાન કા જોખમ હૈ, અબ આગે ક્યા કરોગે આપ લોગ? અભી હમને અભી તો નિર્ણય લે લિયા, મેં તો બહોત સાલો સે 4 સાલ સે કન્ટિન્યુ લડ રહા હું. મેં અભી તો મેરા એક હી ઉદ્દેશ હૈ કે અગર સરકાર એસે નીચ સે નહીં ઉઠ રહા હૈ, તો અભી હમ લોગ પૂરે આવાસ કો મિલકે જીતને હૈ 30-40 હજાર પબ્લિક હૈ, હમ લોગ પૂરા મિલકે આવાસ ઔર હમ લોગ રોડ પે આયેંગે, રોડ જામ કરેંગે, ફિર અપના એસએમસી જો ઝોન હૈ વહાં પે હમ લોગ ધરના કરેંગે, જેલ ભરેંગે, મતલબ અબ મતલબ કે જો ભી હો સકેગા, જબ તક સરકાર જાગેગા નહીં તબ તક હમ લડેંગે. 4 વર્ષથી આ લોકો જીવનું જોખમ છે અને પોતાની જિંદગી બચાવવા માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હવે 4 વર્ષથી તેઓ પણ થાકી ગયા છે. આપ બતાવો કે કયા પ્રકારનો આવાસમાં રહો છો, શું પરિસ્થિતિ છે, કેટલું જોખમ છે? અમે અહીંયા 2016માં આવેલા છે અને આ આવાસ તો એકદમ ભૂત બંગલા જ હતું. અમને કહેવામાં એવું આવ્યું કે તમારે અમે સાફ સફાઈ કરીને આપ્યા, પણ આ લોકોને સાફ સફાઈ કરીને આપ્યા નથી. જાતે અમે લોકો આ 3 દિન બગર પાણી બગર લાઇટ ને અહીંયા રહ્યા છે, અને કેટલા લોકોની અહીંયા ચોરી થઈ છે અમને જ ખબર છે. અત્યારે બી અમારા મીટરની તમે હાલત જોવો ને કે તક્ષશિલામાં જેવી રીતે ઘટના ઘડી છે ને આવી ઘટના ગણવામાં આવશે ત્યારે સરકાર જાગશે. ત્યાર આવાસમાં કોઈ સુવિધા નથી, ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ જે મહિલા છે એ હૈયાવળા થાલવી રહી હતી, તેની આંખમાં આંસુ હતા કે 2016માં તેઓ રહેવા માટે આવ્યા છે, માત્ર 3 વર્ષમાં જ આવાસ જર્જરિત થઈ ગયા. જ્યારે 2012માં આવાસ બનાવવામાં આવ્યા હતા તો પછી 7 વર્ષમાં જ આવાસ જર્જરિત કઈ થઈ ગયા, એ તપાસનો વિષય છે. ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આવા સંજોગોમાં આ જે પબ્લિક છે, પબ્લિક આશા અપેક્ષા રાખીને બેઠું છે. મંતવ્ય ન્યૂઝ સામે પોતાની હૈયાવળા તેઓ ઠાલવવા માટે આવ્યા છે. તેઓનું કહેવું છે કે કોઈ સાંભળતું નથી, નથી નેતા સાંભળતા, નથી સાંસદ ધારાસભ્ય નગરસેવક સાંભળતા કે નથી અધિકારીઓ સાંભળતા. આપ કહેશો કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કોને રજૂઆત કરી શું જવાબ મળે છે? અહીંયા આટલા 4 વર્ષથી અમે રહીએ છીએ, પણ અહીંયા કોઈ જોવા બી નથી આવતું ને કઈ છે નહીં. કેટલી વાર અરજી આપી ચૂક્યા છે, 2 વર્ષ પહેલે બી અરજી આપેલી, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈ જોવામાં બી આવતું નહીં. અહીંયા અમારે શું કરવાનું છે? એક કામ કરો કે હવે કામ કે મરી ગયા અહીંયા ઘરી, નહીં તો પછી અમને નવા સર બદલીને આપો. ચોક્કસ લોકો જે પ્રમાણે કહી રહ્યા છે કે કોઈ સાંભળતું નથી, હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રેલી આંદોલન કરવા માટે આ લોકો મજબૂર છે. 30-35 હજાર લોકોનો આ સમસ્યા છે, જીવના જોખમે રહી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે અધિકારી નેતાગણ તેમની વાત ક્યારે સાંભળે એ આવનારો સમયમાં જ જોવા મળશે. જે ચોક્કસ થી સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે સુરતમાં આવાસ આવેલા છે, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. બીજી તરફ બેદરકારીની વાત એક એ પણ સામે આવી છે કે માત્ર 2012માં એટલે કે 7 વર્ષ પહેલા જ આ આવાસ બનાવવામાં આવ્યા છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આવાસ બનાવવા છે તેમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે.